ચાલો બાળકો, આજે આપણે કુહુ પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 33 ઉપર અભ્યાસ કરીશું. પાઠ બીજો છે, પેજ નંબર 33, જેમાં આપેલું છે શબ્દ શોધો, વાક્ય બનાવો. પરંતુ અહીં આપણે વાક્ય લખવાની જગ્યા નથી, આપણે એ સ્વાધ્યાયપોથીમાં વાક્ય લખીશું. આપણે અહીં માત્ર શબ્દ બનાવીએ. એમાં અહીં તમને ક્રમ આપેલા છે 1 થી 20. એમાં 1 નંબરમાં રા, 2 નંબરમાં વ, 3 નંબરમાં ઝી, 4 નંબરમાં ની, આ રીતે 20 સુધી તમને એક એક ક્રમના એક એક અક્ષર તમને આપેલા છે, જેમાં આપણે પહેલું સમજી લઈએ એટલે તમને સમજાઈ જાય કે 9, 10, 14 અને બીજા. તો 9માં કયો અક્ષર છે? તો કે ક. 10માં લ, 14માં ર અને 2માં આવે વ. તો શબ્દ બનશે આપણો ક લ ર વ. કયો શબ્દ બનશે? કલરવ. જેના ઉપરથી વાક્ય લખવાનું થાય તો શું લખીએ? તો કે પંખીઓ બગીચામાં કલરવ કરે છે. હવે એવી જ રીતે છે 13માં અને 15માં. તો 13માં આવશે ચ અને 15માં આવશે હણ. 13માં અને 15માં અક્ષરથી બનતો શબ્દ તો આવશે ચણ. પછી એના પછી છે 9, 10 અને 17માં અક્ષરથી બનતો, તો કે 9માં ક, 10માં લ અને 17માં ગી, ક લ ગી. એના પછી 11, 14, 7 અને 8માં. તો 11માં પો, પછી એના પછી 14માં રો ર, પછી 7 સા અને 8 ય. તો શબ્દ બનશે પોરસાય. એના ઉપરથી વાક્ય બનાવવાનું થાય તો આપણે બનાવી શકીએ કે હું પહેલો નંબર લઈ આવ્યો તેથી પપ્પા પોરસાઈ ગયા. એના પછી પહેલા, ત્રીજા, ચોથા, પાંચમા અને છઠ્ઠા અક્ષરથી બનતો શબ્દ. તો પહેલા શું આવશે? તો રા. ત્રીજા જી. ચોથામાં ની, રાજી ની. પછી પાંચમાં રે અને છઠ્ઠા ડ. તો આવશે રાજીની રેડ. વાક્ય બનાવવાનું થાય તો આપણે લખી શકીએ કે ફોરમે રોકેટ બનાવ્યું તેથી તેના મમ્મી રાજીની રેડ થઈ. હવે ફરીથી આવ્યું ગીતડું, આવ્યું ભાઈ ગીતડું, ચાલ આપણે ફરવા જઈએ. પ્રવૃત્તિ 1માં તમને આ ગીત આપેલું છે જે તમારે ગાવાનું છે. એના પછી છે મજા પડે તેવા પ્રશ્નો બનાવો, વર્ગમાં રજૂ કરો, ખૂબ મજા પડે તેવા પ્રશ્નો નોટિસ બોર્ડ પર મૂકો. પણ તો આપણે સ્કૂલ ચાલુ નથી, તો આપણે આ માત્ર સમજવાનું રહેશે. આપણે પ્રશ્નો બનાવીએ. જો વાક્ય તમને આપેલું છે ઘંટને જોરથી વગાડવામાં આવે છે, તો પ્રશ્ન 1 કેવો બન્યો? કે એ બિચારો બહેરો નહીં થઈ જાય. પ્રશ્ન 2, એણે શું ખોટું કર્યું કે રોજ માર ખાવો પડે છે? કોને? તો કે ઘંટને. હવે એમાં અ છે, સાબુથી ગંદા કપડાં ધોવામાં આવે છે. તો આપણે કેવો પ્રશ્ન બનાવી શકીએ? કે એ બિચારા ફાટી નહીં જાય. બીજો પ્રશ્ન આપણે બનાવી શકીએ કે કપડાને બદલે પહેરનારને ધોવામાં આવે તો કપડાં ગંદા થાય. પ્રશ્ન પૂછ્યો છે કે તો કપડાં ગંદા થાય. આવી રીતે 2 પ્રશ્ન બનાવ્યા. એવી રીતે બ છે, અંધારું હોય ત્યારે દીવો પ્રગટાવવામાં આવે છે.
તો એમાં પ્રશ્ન બનાવી શકીએ આપણે કે એ બિચારો દાજી નહીં જાય. અથવા બીજો પ્રશ્ન છે, એમાં આપણે લખીએ કે દીવાની શી ભૂલ હશે તેને સળગાવવામાં આવે છે. ક છે, મીઠાનો સ્વાદ ખારો હોય છે, તો એ બિચારાને ખોટું નહીં લાગે, મીઠાને ખોટું નહીં લાગે કે ખારું છે. એટલે પછી મીઠું ખારું હોવા છતાં રસોઈમાં કેમ વાપરતા હશે? આવા પ્રશ્નો આપણે બનાવી અને લખી શકીએ. તમારે જે હું પ્રશ્ન બોલી એ તમારે લખવાના છે, એના સિવાય તમે બનાવી શકો તો પણ તમારે એ પણ તમે લખી શકો છો. હવે છે કે તમારી કોણીને જીભ અડાડવાનો પ્રયત્ન કરો. તમારી કોણી છે ત્યાં તમારે જીભ અડાડવાની છે. જૂથમાં બેસીને પ્રશ્નોના જવાબની ચર્ચા કરો અને લખો. તો એમાં છે, જીભ કોણી સુધી કેમ અડતી નથી? તો ન અડે, કોણી સુધી તમારી જીભ અડી શકે નહીં. એના પછી ઝાડ અને પક્ષીઓ વચ્ચે કેવી રીતે વાતચીત થતી હશે? વાદળાને શરદી કેમ ન થાય? આ તમારે વિચારવાનું છે. એના પછી સાબુ કેમ ગંદો ન થાય? સાબુ આપણે રોજ વાપરીએ તો કેમ ગંદો નહીં થતો હોય? તમને આવા કોઈ પ્રશ્ન થાય છે? કોઈ પણ ત્રણ પ્રશ્ન લખો. તો આ બધી ચર્ચા છે જૂથમાં કરવાની છે. આપણે જ્યારે વર્ગમાં મળીશું ત્યારે આ પ્રશ્નો પાછા આપણે રિપીટ કરીશું અને પ્રવૃત્તિ કરીશું. એના પછી છે, ગાવાની મજા પડે તે રીતે પંક્તિઓ ગોઠવી ગાઓ. જેમાં છે, કૂકડો વહેલો વહેલો જાગે. તો આપણે પાછળથી પંક્તિ ગોઠવવાની છે, કૂકડો વહેલો વહેલો જાગે, અંધારું ઝટપટ ભાગે. અહીં લખીશું, અંધારું ઝટપટ ભાગે. ચિંટુ ઝટપટ જાગી જાય, સીધો એ નાહવા જાય. એના પછી ત્રીજું છે, જગતને જગાડવા એ તો બાંગે, કદી ન મહેનતાણું માંગે. મહેનતાણું એટલે ભાડું. કૂકડો ગીત મજાનું ગાય, સુણી નાના મોટા સહર ખાય. સુણી એટલે સાંભળી. સુણી નાના મોટા સૌ હરખાય. હવે એના પછી આપેલું છે, બંને ફકરાના લખાણમાં શું તફાવત છે? શોધો અને લખો. જુઓ, અનિરુદ્ધને જીવજંતુ ખૂબ ગમે છે. અનિરુદ્ધના દોસ્ત ભદ્રેશને જીવજંતુનો ડર લાગે છે. ભદ્રેશ કહે, ભદ્રેશને જીવજંતુ કરડી જાય તો? અનિરુદ્ધ કહે, જીવજંતુ તો કેટલા નાના નાના હોય. જીવજંતુ અને ભદ્રેશ અનિરુદ્ધની ડબ્બીમાં મૂકીને જો, ભદ્રેશને જીવજંતુ બધા ગમી જશે. હવે બીજામાં એ જ ફકરો છે, પણ કઈ રીતે લખ્યો છે જોઈએ. અનિરુદ્ધને જીવજંતુ ખૂબ ગમે છે, તેના દોસ્ત ભદ્રેશને તેમનો ડર લાગે છે. જો અહીં અનિરુદ્ધને બદલે કયો શબ્દ વાપર્યો છે? તો કે તેના દોસ્ત ભદ્રેશને જીવજંતુનો બદલે વાપર્યો છે તેમનો ડર લાગે છે. તે કહે, અહીં ભદ્રેશ કહે છે, અહીં એની જગ્યાએ તે શબ્દ વાપર્યો છે, તે કહે. પછી અહીં છે, ભદ્રેશને જીવજંતુ કરડી જાય તો? અહીં છે, મને તે કરડી જાય તો? અનિરુદ્ધ કહે, તે તો જીવજંતુને બદલે વાપરેલું છે તે તો કેટલા નાના નાના હોય એમને. અહીં કોને? તો કે જીવજંતુઓને. તું મારી ડબ્બીમાં મૂકીને જો, મારીને બદલે તુંને બદલે વાપર્યું છે, ભદ્રેશને બદલે છે તું અને અનિરુદ્ધને બદલે છે મારી. ડબ્બીમાં મૂકીને જો, તને એટલે કે ભદ્રેશને, તે એટલે જીવજંતુ બધા ગમી જશે. તો આટલો તફાવત છે. અસારો લાગ્યો કે બ શા માટે? તો
અસારો લાગ્યો એમાં ઘણાને અસારો લાગશે, ઘણાને બસારો લાગશે. તો તમારે તમારી રીતે લખવાનું છે. અહીં મોટાભાગના બાળકોને બસારો લાગશે, કારણ કે બમાં નામ નથી લખવા પડતા, એના બદલે સર્વનામ લખવા પડે છે. સર્વનામ એટલે કે તે, તેનો, તેમની, મને, આ, હું, આ બધા સર્વનામ કહેવાય. તો લખવામાં સરળતા રહે અને ઝડપથી લખાઈ જાય માટે બ વધારે સારો લાગે છે. એના પછી છે પહેલા ફકરામાં અનિરુદ્ધ નામ કેટલી વખત આવે છે. તો પહેલા ફકરામાં આપણે જોઈએ અનિરુદ્ધ નામ ચાર વખત આવે છે. કેટલી વખત? ચાર વખત. એક, બે, પછી ત્રણ અને ચાર વખત. બીજા ફકરામાં આપેલા નામોને બદલે ક્યાં ક્યાં શબ્દો વાપર્યા છે. તો જીવજંતુને કીધું છે તેમનો, તે અને એમને. પછી અનિરુદ્ધને શું કીધું છે કે તેના અને મારી. અને ભદ્રેશને કીધું છે તે, મને, તું અને તને. જે તમારે અહીં લખવાનું છે, તો જીવજંતુને માટે શબ્દ વપરાય છે તે અને એમને. આ સર્વનામ કહેવાય. શું કહેવાય? સર્વનામ. અનિરુદ્ધ માટે સર્વનામ વપરાણું છે તેના અને મારી. ભદ્રેશ માટે વપરાણું છે તે, મને, તું અને તને. એના પછી છે ઇનામ અને સર્વનામ. બે મિત્રો છે, ઇનામ અને સર્વનામ. એમની વાતચીત જોડીમાં બેસીને વાંચો. તે પછી એક જોડીદાર સર્વનામ અને સર્વનામ બને અને બીજો ઇનામ, બંને સંવાદ ભાગ ભજવો. જો તમને અહીં સંવાદ આપેલો છે એટલે કે વાતચીત આપેલી છે, સર્વનામ કહે તે આવે પછી આપણે ત્યાં જશું. તો ઇનામ શું કહે છે કે શ્યામ આવે પછી તું અને હું મેદાનમાં જઈશું એમ. તેની જગ્યાએ ઇનામે શ્યામ શબ્દ વાપર્યો છે. આપણેની જગ્યાએ તું અને હું, આ સમજવાનું છે. આપણેની જગ્યાએ એને વાપર્યા છે બે સર્વનામ, તું અને હું. સર્વનામ કહે હા, ત્યાં જઈને તેઓની સાથે તે રમીશું. તો ઇનામ કહે મેદાનમાં જઈને, ત્યાંની જગ્યાએ મેદાનમાં જઈને તેઓની સાથે, એટલે કોની? તો કે વિક્ટર, હરપાલ અને રફિક સાથે, તે એટલે ખો ખો રમીશું, બરાબર ને? સર્વનામ કહે જો તેઓ આવશે તો તેઓને પણ રમતમાં જોડી દઈશું. તો ઇનામ કહે જો ડાયના સોનલ મિત્તલ આવશે તો ડાયના સોનલ મિત્તલને પણ રમતમાં જોડી દઈશું એમ. સર્વનામ કહે હા, પછી ત્યાં આપણે ભેગા મળી તે રમીશું. આ સમાજ પછી તમે આગળ વધારી શકો. હવે છે ઘાટા કરેલા શબ્દની જગ્યાએ તમને ગમતું નામ લખો. સાંજે મેં ટીવી પર તેનો ફોટો જોયો. તેનો, તો અહીં તમને ગમતું નામ તમારે લખવાનું છે. અહીં આપેલું છે જેમ કે પંકજનો. બીજું છે આજે મેં તેમાં મસાલો નાખી ખાધું. તો અહીં સર્વનામ છે તેમાં, અને કેમાં? તો કે ટમેટામાં. એના પછી છે ગઈકાલે ઉર્વિલ તેના ભાઈ સાથે ફરવા ગયો હતો. તો સર્વનામ છે તેના. અહીં તમને ગમતા ભાઈનું નામ લખવાનું છે. તેના ભાઈ સાથે ફરવા ગયો હતો. ભાઈની જગ્યાએ તમે કોઈ પણ લખી શકો. હું અહીં લખું છું ધ્રુવિલ. તમે કોઈ પણ નામ લખી શકો. આ દફતર તેનું છે. તો સર્વનામ છે તેનું. કેનું? તો આપણે ઉદાહરણ તરીકે લખીએ પાર્કનું. તો અહીં તમને ગમતું નામ લખવાનું છે. અહીં ઉદાહરણ સ્વરૂપે મેં નામ લખી નાખ્યા છે. તમને ગમતું નામ તમારે લખવાનું છે. પગે વાગ્યું હોવાથી તેનાથી નહીં દોડાય. સર્વનામ છે તેનાથી. કોનાથી? તો અહીં લખી આપણે જલપાથી. તમને ગમતું નામ તમારે લખવું. હવે છે વાંચો અને જવાબ લખો. કલમલ કબૂતર ઘૂઘુ કરે છે, તે ચણ ચણે છે. અહીં તે એટલે કોણ? તો આવશે કબૂતર.
તે એટલે કબૂતર. ખાલી જગ્યા ઝાડ પર બેઠો છે તે હૂફ હૂફ કરે છે, તો ખાલી જગ્યામાં શું આવી શકે? તો વાંદરો. મારું નામ શ્રેય છે, શ્રેય ચોથા ધોરણમાં ભણું છું. બીજા વાક્યમાં શ્રેયના બદલે શું લખવાથી વાક્ય સાચું બને? તો મારું નામ શ્રેય છે, હું ચોથા ધોરણમાં ભણું છું. હર્ષિલ હોશિયાર છે, તેને શિક્ષક, તેને અને તે શિક્ષક બનવું છે, તો ખોટો વિકલ્પ છે કે નવેસરથી વાક્ય લખો. તો તેને શિક્ષક બનવું છે. વાક્ય આપણે આખું ફરીથી લખવાનું છે. હર્ષિલ હોશિયાર છે, તેને શિક્ષક બનવું છે. આપણા રાષ્ટ્રપિતાનું નામ મોહનદાસ ગાંધી છે, તેમને સૌ મહાત્મા ગાંધી તરીકે ઓળખે છે. તેઓ હંમેશા સાચું બોલતા. કોણ સાચું બોલતું? બીજા વાક્યમાં એમના નામને બદલે કયો શબ્દ વાપર્યો છે? તો કોણ સાચું બોલતું? તો કે મોહનદાસ. હવે થાવો ઊભા, રેડી, 1 2 3 ચાલ આપણે ફરવા જઈએ. અહીં તમારે એક્શન સાથે એ ગીત કરવાનું છે જે પ્રવૃત્તિ 1 માં આપેલું છે. હવે જુઓ, પહેલા ફકરાના આધારે બીજા ફકરાની ખાલી જગ્યા પૂરો. અહીં પહેલો ફકરો આપેલો છે, એના આધારે આની ખાલી જગ્યા, આ ફકરાના આધારે આ ખાલી જગ્યા પૂરવાની છે. એમાં એક તપેલી લો, તપેલીમાં એક ગ્લાસ પાણી રેડો, તપેલીમાં એક ચમચી ખાંડ નાખો, ખાંડને હલાવીને ઓગાળો, એક લીંબુ કાપી લીંબુનો રસ તપેલીમાં નાખો, તપેલીમાં એક ચમચી મીઠું નાખો. શરબત બનાવવાની તમને પ્રવૃત્તિ આપેલી છે. તો અહીં નામના બદલે સર્વનામ વાપરી અને આખો પેરેગ્રાફ ફરીથી લખવાનો છે. એક તપેલી લો, તેમાં એક ગ્લાસ પાણી રેડો, પછી તપેલીમાં એક ચમચી ખાંડ નાખી ઓગાળો, તેમાં એક ચમચી ખાંડ નાખી ઓગાળો, એક લીંબુ કાપી લીંબુનો રસ તેમાં નાખો, તેમાં એક ચપટી મીઠું નાખો. થઈ ગયો ને ટૂંકો પેરેગ્રાફ. હવે છે, બજારમાંથી પતંગ ખરીદ્યા, દોરા ખરીદ્યા, પતંગની કન્ના બાંધી, પતંગને ફૂમતું લગાવ્યું, પતંગને આકાશમાં ચગાવ્યા, પતંગને આકાશમાં દૂર દૂર સુધી જવા દીધા, આખો દિવસ પતંગ સાથે ખૂબ મજા કરી, સાંજે પતંગ ઉતારી લીધા. અહીં જોઈએ, બજારમાંથી પતંગ ખરીદ્યા, દોરા ખરીદ્યા, પછી તેની કન્ના બાંધી, પછી શું આવશે? તો કે તેને ફૂમતું લગાવ્યું, પછી તેને આકાશમાં ચગાવ્યા, એના પછી તેને આકાશમાં દૂર દૂર સુધી જવા દીધા, આખો દિવસ તેની સાથે ખૂબ મજા કરી, સાંજે તેને ઉતારી લીધા. આ રીતે તમારે લખવાનું છે. સ્વાધ્યાય પોથીમાં પણ સેમ આ જ આપેલું છે. ફરીથી જૂથમાં કામ કરવાનું આવ્યું. 3ના જૂથમાં કામ કરો. આપેલા વાક્યો વાર્તામાંથી શોધો. જે શબ્દ બધા માટે વપરાયો હોય તેવો હોય તે એની નીચે વાર્તામાં લીટી કરો. અહીં તે શબ્દ તથા તે શબ્દ કોના શાના માટે વપરાયો છે તે લખો. તો આગળ આપણે વાર્તા આવી હતી તેના આધારે છે, એમને ચણ વીણતા શીખવામાં હોશિયાર. તો બધા માટે વાપર્યો છે એમને. કોને? તો કે કુકડીને, કુકડી. પછી એ ઉઠીને કુકડીની પાસે આવી. તો અહીં બધા માટે શબ્દ વપરાયો છે એ. કોણ? તો કે કાબર આવી હતી ને, તો અહીં લખીએ કાબર. અહીં જમીન પર આપણે રમીએ તો બધા માટે શબ્દ છે આપણે. કોણ? તો કે કુકડી અને એની બહેનપણીઓ. કુકડી અને બહેનપણીઓ. પછી છે, શું કામ તારે આવા શોખ કરીને? શું કામ છે તારે આવા શોખ કરીને? એમાં તારે કોને કહે છે? તો કે કુકડીને.
ફૂકડી માટે આ શબ્દ વપરાયો છે. મને કલગી ઉગે ન ઉગે, તારે શું, એમાં બે છે, મને અને તારે. કોણ? તો કે કુકડી અને બીજું છે કાગડો. ત્યાં એણે શું જોયું? તો એણે અને કુકડો. હવે પાસિંગ ધ બોલની ગેમ છે. આ ગેમ આપણે જ્યારે મળીશું ત્યારે રમીશું. એના પછી મોટેથી ગાવાનું છે, તમારે અત્યારે ગાવાનું છે. વાંદરાભાઈ તો બોલે હૂપ હૂપ હૂપ, ઝાડ પાન ખાય તોડે તોડે તોડે, પછી પાછું છે હૂપ હૂપ હૂપ. આ તમારે જોરથી ગાવાનું છે આજે. હવે છે પાછી ફરીથી આવી વાર્તા. વાર્તા મોટેથી વાંચો અને પ્રશ્નના જવાબ લખો. કાગડીએ પૂરી પગ નીચે દબાવી, કાગડાએ આંખ એક વાર ડાબા કાગડું તરફ અને બીજી વાર જમણા કાગડું તરફ ફેરવી, બંને કાગડુંએ તરત જ પોતાની પૂરી પગ નીચે દબાવી. પછી ચારે જણ જોર જોરથી કાંકા કરવા લાગ્યા. શિયાળ શિયાળવી શિયાળવું, એ ત્રણે કાન દબાવી દાબીને ઊભી પૂંછડીએ નાઠા. અહીં શિયાળ શિયાળવી એટલે શિયાળની પત્ની અને એનું બચ્ચું શિયાળવું. એવી જ રીતે કાગડુંમાં પણ આપેલું છે, કાગડી અને કાગડું એટલે એના બચ્ચાને કહ્યું છે. જોવો પ્રશ્ન, મજા આવે એવા પ્રશ્ન છે, રમૂજી પ્રશ્ન છે. કાગડા પરિવારના સભ્યોના નામ લખો. તો કે કાગડો, કાગડી અને કાગડું, એમ પૂરી કુટુંબના સભ્યોના નામ લખો. પૂરી એટલે કઈ? તો કે ઘઉંના લોટમાંથી જે પૂરી બને છે એ જેમાંથી બનતી હોય એ સભ્યો કહેવાય એના. તો કે ઘઉંનો લોટ, તેલ, મીઠું અને પાણી, આ બધા પૂરી કુટુંબના સભ્યો છે. ઘઉંનો લોટ, તેલ, મીઠું અને પાણી. ખોટો વિકલ્પ છે કો કાગડો, કાગડી, બંને કાગડુઓ જોર જોરથી ગાવા લાગ્યા. અહીં આવશે લાગ્યા, લાગ્યું અને લાગ્યો પર છેકો. આવશે સાચું હસો. જોક્સ આપેલો છે. શિક્ષક કહે ક્યુ પક્ષી ઝડપથી ઉડે છે? વિદ્યાર્થી કહે જેને ઉતાવળ હોઈએ. હવે તમને અહીં શબ્દાર્થ આપેલા છે. જુઓ, ચણ એટલે પક્ષીઓને ખાવા માટે ન ખાતું અનાજ. બિચારું એટલે દુઃખી. લી એટલે અલી. ભટકાવવું એટલે અથડાવવું. રાજીના રેડ થવું એટલે ખુશ થવું. નિહાળવું એટલે ધારી ધારીને જોવું. પોરસાવવું એટલે જુસ્સો ચડવો, આનંદથી ઉભરાવવું, ખૂબ જ આનંદ થવો. ખીજ એટલે ચીડ અથવા ગુસ્સો. દી એટલે દિવસ. પાટી એટલે સ્લેટ. રઢ એટલે જીદ અથવા હઠ. શબ્દ પોટલી છે, એમાં તમારે શબ્દ તમને આખા એકમમાં આખા પાઠમાં જેટલા શબ્દો ગમ્યા છે આ બધા શબ્દો તમારે લખવાના છે. જેમ પાઠ એકમાં લખ્યા હતા એ રીતે આ પ્રવૃત્તિ તમારે બધાએ જાતે કરવાની છે. તો બાળકો, આજે તમારે આ બીજો પાઠ પાઠ્યપુસ્તકમાં પણ પૂરવાનો છે અને સ્વાધ્યાય પોથીમાં પણ પૂર્ણ કરી લેવાનો છે.